ત્યારા મિત્રો નમો નમો આજની વાર્તાનું નામ છે દુઃખમાં પણ સુખ જે લીધી છે બાળ બોધ કથા અમૃતમાંથી અને જેના લેખક છે ચંપક આર મોદી તો ચાલો સાંભળીએ આજની વાર્તા આજની આ વાર્તા છે એક મહાન વૈજ્ઞાનિક થોમસ આલ્વા એડિસની એની સકારાત્મક વિચારથી એણે પોતાની સાથે સાથે બીજા કેટલાય લોકોના જીવનમાં પ્રકાશ પાથર્યો હતો હા એનો જન્મ ફેબ્રુઆરી અંદર અમેરિકામાં થયો હતો એના પિતા સેમ્યુઅલ એડિસન અને માતા નેસી એલિયટ અને સાત ભાઈ બહેનોમાં સૌથી નાના આ થોમસ આલ્વા એડિસન હતા શાળામાં જઈને તો સવાલ પૂછી પૂછી અને શિક્ષકોને થકવી દે અને પછી તો આજુબાજુના લોકો પણ છે ને તેને મંદ બુદ્ધિનો સમજવા લાગ્યા હતા અને પછી પછી તો ઘરે ફરિયાદો આવવા જ લાગી અવાજ લાગી બાળપણથી ખૂબ જિજ્ઞાસુ સ્વભાવ હતો કોઈ પણ વાત છે ને એ જોવે એટલે તરત એની પાછળ વિચાર કરે અને તરત પ્રયોગ શરૂ કરી દે શાળામાંથી કંટાળી અને હંમેશ માટે તો એને ઘરે એક વખત મોકલી દીધા પછી તો શું પછી તો તેમની માતાએ એમને કામ ધંધા સગળ રાખવા માટે એક પ્રારંભિક વિજ્ઞાનની એક પુસ્તક આપ્યું ત્યારે તેમની ઉંમર છે ને લગભગ નવ વર્ષની હતી બસ ત્યારથી જ શરૂ થઈ ગઈ તેમની પ્રયોગની યાત્રા ઘરમાં જ એક નાની એવી પ્રયોગશાળા બનાવી અને નવા નવા પ્રયોગો કર્યા જ કરે કર્યા જ કરે રાત થાય અને તરત આપણે સ્વીચ પાડીએ છીએ અને બલ્બનું અંજવાળું થાય છે ને બલ્બનું અંજવાળું જેટલું જલ્દી થાય છે ને એની કરતા મળીને ઉંમરે એડિશને બલ્બની શોધ કરી હતી અને એકવીસ ઓક્ટોબર અઢારસો માં સૌથી પહેલો બલ્બ આખો દિવસ ઝળહળતો રહ્યો દૂર દૂરથી હજારો લોકોની ભીડ આ બલ્બને જોવા માટે આવવા લાગી કારણ કે એ બધા લોકો માટે તો બહુ જ મોટો ચમત્કાર હતો ચાલો તેમના જીવનની એક ઘટના વિશે તમને હું વાત કરું નવ ડિસેમ્બર ઓગણીસો ને ચૌદની રાત હતી અમેરિકાના ન્યૂ જર્સી શહેરના અમુક ઘરોમાં આગ લાગી પડોશીએ દરવાજો ખખડાવ્યો અને એડિશને દરવાજો ખોલ્યો ખોલી અને બહાર આવ્યા તો આ શું ચારે બાજુ આગ જ આગ પડોશી કહે જો એડિશન તારા વર્ષોની મહેનત ભડકે બળે છે હા બાળકો એડિશનની વિશાળ પ્રયોગશાળા ભડ ભડ બળતી હતી એડિશન સાથે તેનો નાનો દીકરો ચાર્લ્સ પણ બહાર આવ્યો તેણે પણ જોયું કે પ્રયોગશાળાની બધી જ સાધન સામગ્રી રાખ થઈ ગઈ આખા જીવનની કમાણી ધૂળ ધાણી થઈ ગઈ દીકરાને ખૂબ જ આઘાત લાગ્યો નિરાશ અને હૃદયે તેણે તેના પિતાજીને કહ્યું પિતાજી આપણી કમાણી તો માટીમાં મળી ગઈ પણ એડિશને તો સ્વસ્થ ચિત્તે પોતાના દીકરાને કીધું બેટા કમાણીની રાખ થઈ ગઈ છે એ તો ધનનું મૂલ્ય છે પણ મારી શોધનો તો કદી વિનાશ થવાનો જ નથી તેનો લાભ તો આખા જગતને હંમેશા મળતો જ રહેવાનો છે અને એ વાતનો મને સંતોષ પણ છે અને આનંદ પણ ચાલસે કહ્યું પિતાજી હવે આપણે શું કરીશું એટલે એડિશને કહ્યું હવે તો નવી ઘોડી અને નવો દાવ નવેસરથી માંડી અને નવી આધુનિક શોધો કરીશું અને મને વિશ્વાસ છે કે ફરી આપણે સફળ થઈશું જ મારી કરેલી શોધો બીજાના ઉપયોગમાં આવતી રહેને એ જ સાચી કમાણી છે ભગવાન જે તક આપે એનો લાભ હોંશે હોંશે લેવો જોઈએ એ જ માણસનો સાચો ધર્મ છે બેટા આગ લાગી તેનો મને અફસોસ કે દુઃખ નથી પણ ભગવાન આપણા માટે વધુ સારી તકોના ઉઘાડ્યા છે છે તે વાતનો મને આનંદ પિતા વાત સાંભળી અને પુત્ર ચાર્લ્સ પણ આત્મવિશ્વાસ અને શ્રદ્ધા સાથે કહ્યું આપણા હાથ પગ અને હૃદય સલામત હોય તો સફળતા પાછળ દોડતી આવે આવી હતી થોમસ આલ્વા એડિશનની ખુમારી અને આત્મવિશ્વાસ